જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. ભૂખ્યો અને ફ્રીજ, એ તો બધાને યાદ જ હશે. એ અહંકાર ઊભો થઈ ગયો છે, વિભાવ વિશેષ ભાવ, પોતે કોણ છે એનું અજ્ઞાન, પોતે કોણ છે જ્ઞાન નહીં થવાથી પછી અજ્ઞાન સંજોગના દબાણથી ઉભો થયું. હું આ છું એ અહંકારને પછી ઇન્સિક્યુરિટી છે, દુઃખ છે, ભોગવટો છે, અસલામતી છે કે મારું કોના આધારે હું, પછી કે વાઇફના આધારે, પૈસાના આધારે, દેહના આધારે, રૂપના આધારે, ધંધાના આધારે, મકાનના આધારે, આવડતના આધારે, હોશિયારીના આધારે, કંઈક આધાર. પછી કશો આધાર ના હોય તો કે હમ કુછ હૈ, હમના આધારે જીવતો હોય. કેમ તો કે પોતાના ઘરે ઘર ખબર જ નથી ને હું જ છું, હું કોણ છું કંઈ ભાન જ નથી, અને આધારે જીવે છે. હવે એ આધાર ભૂખ્યાને શેનો આધાર હોય તો કે ફ્રીજનો, મેં ખાવાનું છે આપણું, ખાઈશું સલામતી આપણી. એમાં જો કોઈ ફ્રીજની સામે આવ્યો હોય ને તો એને ગભરામણ થાય કે મારું ઉપાડી જશે તો, મારો ખાવાનું લઈ જશે તો, એટલો બધો પેલા ઉપર દ્વેષ થાય કે તું જા અહીંથી. આમ નજીક આવતો હોય ને તેને શંકા પડે કે મારા ફ્રીજને તો નહીં ખાઈ જાય ને, મારું ફ્રીજમાંથી લઈ જાય ને. એમાં ખબર પડે કે આપવા છો, થેન્ક યુ, મારા ફ્રીજમાં મૂકો, ચાલો બરાબર છે. તો આપનાર ઉપર રાગ થાય અને પડાવી જનાર ઉપર દ્વેષ થાય. હવે આપતોય નથી પડાવતોય નથી ને પસાર થતો હોય ને તો શંકા પડે, એટલે પછી નહીં આ કૂતરા હોય છે ને ગલી, એને આટલો અડો જમાવેલો કે આ છેડાથી આ છેડા આપણું કહેવાય, અને આ છેડા સુધી કોઈ આવે ને તમજુએ, અને આ બાઉન્ડ્રીની અંદર આવે ને એટલે અહીંથી એને ઊંચું થાય, પૂછડું ઊંચું કરે, બે પગ ઊંચા કરે, કાન ઊંચા કરે ને પેલાની સામે જુએ. પેલો જો પૂંછડી ઊંચી રાખે ને તો આ ભસે એને, પેલો પૂંછડી નીચી કરે ને તો કે જાઓ. બોલો, હવે આ એની એને બાઉન્ડ્રી શું કામ નક્કી કરી છે કે એ ભૂખ્યો છે કે અહીંયા ખાવાનું મળે છે મારો. આ ભૂખ સંસારમાં ભૂખના આધારે આ બધા જાનવરો, અને ભૂખમાં પછી થોડું ખવડાવે તો એને વશ થઈ જાય, એ ખવડાવનારની ઉપર વશ થાય, અને જો ખાવા ના આપે ને તો મરણીઓ હુમલો એ કરી શકે કે મારે મરીશ કે મારીશ પણ ખાઈને છોડીશ. એટલે આ ભૂખ દુઃખ આપનારો છે. ભૂખને લીધે શંકા ઊભી થાય કે મારું જતું રહેશે તો, એ જેની ઉપર મોહ હોય, ફ્રીજ ઉપર મોહ છે તો ફ્રીજ ઉપર કોઈ પસાર થતું હોય તો એને શંકા ઊભી થાય, પૈસા ઉપર મોહ હોય તો ભાગીદાર ઉપર શંકા થાય, ખાઈ જશે તો, લઈ જશે તો, છેતરતો હશે તો, વાઈફ ઉપર શંકા થાય મારી રહેશે કે નહીં રહે, જતો રહે જતી કોકની થઈ જશે તો, ધણી ઉપર શંકા થાય કે મોડો કેમ આવે છે ઘરે, કંઈક લફરું તો નહીં હોય. આ શંકા લાગે, આ શંકા એ બહુ મોટો રોગ છે. એકડો માંડ્યો પછી બગડો તગડો, અને શંકા તો એવો રોગ છે દાદા કે નાની નાની શંકા નહીં, પણ જ્યારે મોટી શંકા પડે ને મેં એની બિલીફ બગડી જાય કે આ લફરું કરેલું છે આણે કોક સાથે, પછી ચેન ના પડે, ડગલે ને પગલે ઘરે આવે ને હસબન્ડ તોય બાથરૂમમાં જોઈ આવે, ડ્રોઈંગ રૂમમાં જોઈ, બીજી રૂમમાં કોઈ છે નહીં કહેશે, પછી એને શંકા. તોય પણ એને રાત્રે ઊંઘે ના આવે કે આ જતી રહેશે તો કોક સાથે, કોઈને ફોન કરતી હશે તો કોઈ કોન્ટેક્ટમાં હશે, શંકા પડી. કારણ કે શંકા એટલે એ બીજમાંથી છોડવો ના ઉગે, 1700 જાતની વનસ્પતિ ઉગી જાય, જંગલ જ આખું ઉગી નીકળે, અને પેલો જીવતો મરેલા જેવો થઈ ગયો હોય, રાતે ઊંઘ ના આવે, દાડે ચેન ના પડે, અને 6-12 મહિના, 2-2 વર્ષ, 3-3 વર્ષ હવે શંકા પડી. કારણ કે અમે જ્ઞાનીઓ શું કરીએ, તો કે પડવા જ ના દઈએ ને, હતું શું ગયું શું, આપણું છે જ ક્યાં. એ પોતે આત્મા થયા માટે અહંકાર બુદ્ધિ નથી, બુદ્ધિ આ શંકા ઊભી કરે. એમ અંધારી રાતે પાવર જતો રહ્યો, ફ્યુઝ ઉડી ગયો,
અને એમાં વીજળીના ચમકારા થતા હોય, એ ચમકારામાં સાપ દેઠો ઘરમાં બેઠો, હવે નીકળે નહીં ત્યાં સુધી એની શંકા જાય નહીં, એ દીઠાનો રોગ બેઠો એટલે શંકા પડી, એને નીકળી જશે. હવે ખરેખર બીજે અંધારામાં નીકળી ગયો હોય બીજી વાર, અથવા તો નાઈ પેટ પાછો નીકળી ગયો હોય, પેલો એને દેખ્યો નથી ને ત્યાં સુધી એની શંકા જાય નહીં. હવે એને ખાતરી થાય કે આ ખરેખર નીકળી ગયો છે તો શંકા મટે, અથવા તો દાદા કે છે વિજ્ઞાનથી શંકા મટે. હવે જેને કરડી ખાશે મારું સ્વરૂપ ન હોય એ શુદ્ધાત્મા ને હું શુદ્ધાત્મા, પણ એટલું બધું આત્મા રૂપ પોતે થયો હોય, આ બિલીફ છે હું શુદ્ધ આત્મા છું. જો આત્મરૂપ થયા નથી, પ્રતીતિ બેઠી, પછી જાગૃતિ, અનુભવ, અનુભવ થયા પછી એ નિર્ભય થાય છે, શંકા રહેતી જ નથી પછીને. આ શંકા આજે લઈશું આપણે સામાયિકમાં, એ ક્યાં ક્યાં શંકા કરે છે, જ્ઞાનથી નિકાલ કરો એનો. શુદ્ધાત્મા રિલેટિવ વ્યવસ્થિત રીતે આપે છે. આ ડિસ્ચાર્જમાં જે આવ્યું તે પૂર્વે કોઝિસ નાખેલા છે, તે ઇફેક્ટમાં એ ક્યાં રાગ દ્વેષ શંકા કરવા જેવું છે. શંકા તો અહીં કરવા જેવી હતી કે હું આ દીપક છું કે હું કોણ છું, એ દાદાએ શંકા ભાંગી આપી, ના હું શુદ્ધાત્મા છું, નિર્ભય થયા. આ સંસારી મોહ ઉપરથી જે ભૂખ્યાને ફ્રીજ ઉપર મોહ છે એટલે ફ્રીજને કોઈ લઈ જશે ફ્રીજમાંથી, તેથી એને શંકા પડે છે કે આ કોઈ લઈ જશે તો. હવે પેલો લેવાય ના આવ્યો એ પસાર જ થતો અહીંથી, આમ તો એરિયામાં આવે નજીકના ફ્રીજના તો એને શંકા પડે કે આ થશે તો. એટલે જ્યાં જ્યાં અત્યંત મોહ છે ત્યાં પછી એની ઉપર પોઝિટિવનેસ હોય, એમાં જરા ઇન્સિક્યુરિટી ઊભી થાય એટલે શંકા પડી જાય. હવે એનું નિવારણ વ્યવસ્થિતનું જ્ઞાન નિશંક બનાવે, શુદ્ધાત્માનું જ્ઞાન નિશંક બનાવે. એ નિશંક થયા વગર છૂટકો જ નથી. એ નિશંકતાથી નિર્ભય પણ ઊભું થાય, અસંગ પણ ઊભું થાય, વિતરાગ થઈ શકે. એટલે જ્યાં સુધી આ રિલેટિવમાં કંઈ પણ મોહ છે ત્યાં એની પર કંઈ પણ શંકા ઊભી થઈ શકે, અને ત્યાં સુધી આત્મા ને કાચો રહે, પછી અનુભવ ના થવા દે. એટલે કે છે મૂળમાંથી જ એ ઉગતાની સાથે ઉખડીને ફેંકી દો શંકા મૌન. એટલે જોવા જેવું કે આપણે જીવનમાં ક્યાં ક્યાં કરીને પછી મૂળમાંથી ઉખેડી નાખો અને ફરી ક્યારેય ના થાય એવા મજબૂત થાવ. લક્ષીસ પૂજ્ય શ્રી, આપણે જે જગત કલ્યાણની ભાવના કરાવશો ને એમાં આવે છે કે જ્યારે ખૂણે ખૂણાનો અહંકાર એકમાત્ર શુદ્ધ જગત કલ્યાણની ભાવનામાં સ્થિર થાય છે તે એક ચિત્તની દશા હોય છે, અને ત્યારબાદ કરુણ્યતાનો આવિર્ભાવ થાય છે. તો આ એક ચિત્તની દશા એ કંઈ એ સમજાવો ને, એ શું કહેવાય? એટલે ત્રણ દશાઓ છે, અનંત ચિત્ત, અનેક ચિત્ત અને એક ચિત્ત. ચિત્ત એટલે જ્ઞાન દર્શન. તો આ વિખરાઈ ગયું ને અનંત ચિત્ત ને આપણે રસ્તામાં જતા હોય ને આમ જે છે મને શું કઈ એનું લીકેજ ચાલ્યા કરતું, એનું ચિત્ત એટલું બધું ખોવાયેલું હોય, વિખરાયેલું છે. અનંત ચિત્ત એટલે પોતાની જાતનું એને ભાન નથી, જાત ઉપર શ્રદ્ધા નથી, અને આખો ખોવાયેલો જ હોય. આમ કંઈ કહે ને કેમ ક્યાં ક્યાં હતા મને બોલાવ્યો, હવે પૂછ્યું શું હોય તો એકદમ ગભરાઈ ગયો હોય, કારણ એનું ચિત્ત ઠેકાણે નથી. એમાંથી પછી અનેક ચિત્ત થાય, આ બધી સાધનાઓ કરે છે ને તમે, ચિત્ત વૃત્તિ ચોખ્ખી થાય છે, બહાર ભટકતી ઓછી થાય છે, કંઈક ચક્રો ઉપર કરે, કંઈક ધર્મ માળા મંત્ર જાપ પર, તે કંઈ કે પાછું તો અનેક ચિત્તમાં આવ્યો હોય. અને આપણે હું શુદ્ધાત્મા છું એક ચિત્ત કરે છે, પોતાનું સ્વરૂપમાં સ્થિરતા પામે છે ચિત્ત. તો કે આ કલ્યાણની ભાવના થાય. અને ચિત્ત શું છે? ચિત્ત સુખને શોધે છે કે એમાંથી મને સુખ મળશે, ના ભૂખ્યો પછી ખોળે ક્યાંથી મને ખાવાનું મળશે. એ પોતે અજ્ઞાનથી અહંકાર ઊભો થયો છે, અને અહંકાર પછી ખોળે છે હું શેમાં સુખી થઈશ.
પછી એને લાગે બસ આ ફ્રીજથી મને ખાવાનું મળશે, આમાંથી ખાવા મળે છે, એવું આ વિષયમાંથી સુખ મળશે, લક્ષ્મીમાંથી સુખ મળશે, માન સત્તા ધાર્યું કરીને બસ ચલણ ચલાવવાનું. ચલણમાં જો કોઈક માથું ઊંચું કરે ને કપાઈ જવો છે એ તો મારી સીટ ઉપાડી જ શકે છે, એટલે એને ઇન્સિક્યુરિટી છે. હવે એ અહંકારનું ચિત્ત એટલે પોતાનું ચિત્ત સેફ સાઈડમાં ખોળે છે, શેમાંથી મારી સેફ સાઈડ, શેમાંથી મારું સુખ. અને એ પછી અનેક બાબતોમાં વિખેરાયેલું છે, અનંતમાં વિખેરાયેલું છે, એમાંથી એકવાર ના હું આત્મા છું, શુદ્ધ આત્મા જ છું. એટલે આપણું જ્ઞાનવિધિમાં એક ચિત્ત બહુ અમુક ક્ષણોમાં થઈ જાય એટલે ટચ થઈ ગયું, એટલે અનુભવ લક્ષ પ્રતિથી શરૂ થાય છે. ત્યાં જ્યારે બ્રહ્મચર્ય પાળતો થાય, વિષયમાંથી ચિત્ત છૂટે તો એક ચિત્તની દશા હોય, એ છૂટે ને તો આ મારે એ જ થયેલું ને દાદા કે જાગૃતિ ટોપ પર ગઈ, કે આ પછી વિષય છૂટ્યો, ચિત્ત ચોંટવાનું છૂટી ગયું. ચોંટે જ નહીં ને કે આત્મામાં રબર જેમ ઇલાસ્ટિસિટી હોય ને અહીંથી છૂટે ને સીધું પોતાના સ્થાનમાં આવી જાય. વચ્ચે અહંકાર બુદ્ધિ દખલ નહોતી, તે સીધું શુદ્ધાત્માનો અનુભવ જાગૃતિ કરાવી દીધી. એ એક ચિત્તની દશા. અને એ ચિત્તની દશા હોય ને તો પછી ધીમે ધીમે બધી જ ખોટ ઓછી થતી જાય. એ કારુણ્યતાનો આવિર્ભાવ થાય. એ એક મૂળ શું છે, એક ચિત્ત થયું ને એટલે અહંકાર બુદ્ધિ ખલાસ થયા હોય ત્યારે, કારણ અહંકાર પોતાના સ્થાનમાં આવે ને સ્વસ્થાનમાં ત્યારે જ બુદ્ધિ વિલય થાય અને ચિત્ત પછી બહાર નથી રહેતું, પોતાના સ્વરૂપમાં રહે છે. એટલે અહંકાર બુદ્ધિ ને ચિત્ત એ ત્રણેય પછી ઓગળી ગયા કહેવાય. એટલે વિશુદ્ધ શુદ્ધાત્માના સીટમાં આવ્યો ને એટલે પછી બુદ્ધિ ચિત્ત અહંકાર વર્તે નથી રહેતા અને સ્વરૂપમાં પોતે આવી ગયું, જ્ઞાન દર્શન સ્વરૂપનું થઈ ગયું એનું. અને એ એક ચિત્તની દશા હોય ત્યારે પછી કરુણ્યતા એટલે ભગવાન જોડે અભેદ થયો, પછી બધાની જોડે બધાના આત્માને ભગવાન સ્વરૂપે જોઈ શકે. અને પછી એને કરુણા હોય કે આ ચટણીના સુખ માટે આટલું બધું ગુમાવે છે, પાછો ફરો આત્મા મને આવો. અને એ કરુણા એને કહેવાય છે કે આ દુઃખોમાંથી છૂટી પણ અનંત સુખનું તમ, જે રાજાનો છોકરો ભીખ માગતો હોય, શેઠનો છોકરો ભીખ માગતો હોય, આપણને લાગે આ શેઠિયાનો છોકરો પોતાનું ભાન જતું રહીશ બિચારાનું, તો આપણને દયા આવે કે નહીં? એવા જ્ઞાનીને કરુણા આવે કે આત્મા થઈ અનંત સુખનું ધામ આ પર સ્ત્રી પર પુરુષ લફરાબાજીમાં પડ્યા, અણહકની લક્ષ્મીમાં પડ્યા, કચડીને સત્તા અભિમાનમાં ફરો છો, શું તમારું થશે? પાછા ફરો, આત્મા થઈને અનંત ઐશ્વર્ય ભોગવો. તે પર સત્તામાં પર ક્ષેત્રમાં રમણતા કરે છે અને ભયંકર ગુના બાંધી ભવભવ પટકે છે, એટલે ત્યાં કરુણા ઊભી થાય. પછી ચિત્તની શુદ્ધિ થવાથી અહંકાર બુદ્ધિ પણ ખલાસ થાય, આત્મારૂપ થાય, એટલે કારુણ્યતા હોય. પછી કરુણા એ પછી શુદ્ધ અહંકાર છે, એના અહંકાર પૂરો થઈ ગયો, એ પોતે આત્મારૂપ થઈ ગયો. તો જગત કલ્યાણની ભાવના એ શુદ્ધ અહંકાર છે, એ હા ભાવના શુદ્ધ અહંકારમાં જાય. કારણ શું છે કે એનું અહંકારને ભાવ કરવાની સત્તા છે, તે કલ્યાણની ભાવ કરે છે કે લોકોનું કલ્યાણ થાવ, દુઃખોથી છૂટો. પછી જ્ઞાનીને પોતાને કરુણા, જ્યારે કરુણાનો આવિર્ભાવ થાય તો જ્ઞાની પોતે પરમાત્મા દશામાં છે અને સામો જે છે એ મૂળાત્મા દશા છે, માટે એમને એ કરુણા ઊભી થાય છે, એમને ત્યાં કંઈક દુઃખ કે એવું એમને પરિણામ ઊભું થાય છે? એવું નથી, મૂળાત્મા દશા જોઈને એ મૂઢા કરુણા કહેવાય છે, કે ભાઈ એમને પોતાનો ગુમાવતા નથી, દયામાં પોતાને એમ ભોગવટો હોય છે, ત્યારે આ વિતરાગ થઈ અને વિતરાગતાનું ફળ પછી કરુણા છે, વિતરાગ છે. પણ એને તત્વ દ્રષ્ટિએ જુએ છે, જેમ સોની પાસે સોનું લઈ જાઓ ને, હા છાસિયો કરી નાખ્યો, 2% બે વાલ જ સોનું રહ્યું, બાકી બધો છાસિયો ભાગ, આવડું મોટું કડું લઈને આવ્યા, પણ આ તો બધો મિક્સર છે, કચરો છે આમાં. તેને પછી એ સંસારમાં દયા કહેવાય કે આ બગાડી નાખ્યું પોતાનું લાઈફ. દયામાં તો દુઃખ પરિણામ પોતાને હોય થાય છે, જરા કરુણામાં દુઃખ ના હોય, કોઈ જ પરિણામ તત્વ સ્વરૂપે જુએ. અને આ અજ્ઞાનથી અણસમજણથી આ બંધન ભોગવી રહ્યા છે, માત્ર અણસમજણ. ચણા લેવા ગયો વાંદરો તો ચણા કે બાંધતો નથી, માટલીએ બાંધ્યો નથી, પણ એની લાલચથી એ પકડે છે, બસ પકડવામાં મુઠ્ઠી મોટી થઈ બંધાયો છે, એટલે મુઠ્ઠી છોડી દે ને ચણા, નિરાંતે ખાતો પીતો રહેતો તો ફળ ફળ ફૂલ બધું મજા કરતો તો ખા ને નિરાંતે. એને એમ છે કે પેલું મેં હાથ ગાલ્યો તો
કોઈ નહોતું. મેં હાથ કાઢ્યો તો કોઈક છે, એ ચણાની લાલચ એને બંધનમાં નાખી દે છે. એટલે ત્યાં કરુણા આવે છે કે ભાઈ આ છોડ લાલચ, તો તું પરમાત્મા છે. પણ એ પોતે વિતરાગ થયા પછી પણ એટલું કેમ એમને? ના, એટલે આ 4 ડિગ્રી ઓછી હોય ને ત્યાર સુધી તીર્થ, પછી પેલી વિતરાગતા હોય ને એ કરુણા જુદી. પછી એ સામાન્ય ભાવે હોય ને એમ નહીં હોય, પણ એ પલ પરિણામ છે. એ વિભાવ એ ખલાસ થયો છે, પણ હજુ આ એ જે ભાવના ભાવી હતી જગત કલ્યાણની, તે ભાવનાના ફળરૂપે આ ડિસ્ચાર્જમાં બધું પરિણામ એવું દેખાય કે ભગવાનની કરુણા મને બચાવી લીધો. પણ વિતરાગ હોય પોતે, એના હિસાબનું હોય એટલું થાય, બાકી દખલ ના હોય. જો દાદાની ખટપટી આ વિતરાગ એટલે ખટપટ દેખાય કરુણા. પછી મહાત્માઓ માટે કોઈને જ્ઞાનીનો રાજીપો હોય, કોઈ કૃપાપાત્ર થાય અને કોઈ કરુણાપાત્ર થાય, તો પછી જ્ઞાનીની દ્રષ્ટિએ આ ભેદ શા માટે હોય? અથવા પોતાની આ દશા પોતાની છે કે જ્ઞાનીના કારણે છે આ? ના, જ્ઞાની તો પરિણામ, થર્મોમીટરના કારણે પારો ઊંચો નીચો ના ચડે. પોતાની ગરમી વધે ને તો થર્મોમીટરનો પારો ઊંચો ચડે, ગરમી ઘટે તો પારો નીચે ઉતરે. એ પોતાનો અહંકાર કેવો વર્તે છે. આજે કહ્યું હોય ભાઈ તમે, ભાઈ અક્ષિસભાઈ આવી ત્યાં કહે ને કે આ ભૂલ થઈ ગઈ છે, પ્રતિકોણ કરજો. હા હા, મારી બહુ ભૂલ થાય. પછી ઘેર જાય એટલે બુદ્ધિ ચડી બેસે, મને પ્રતિકોણ કરવાનું કહે છે. હા, એટલે કશું કરતો નથી, એને કહેતા નથી, મને કેમ કીધું, હું નહીં કરું. એને કહો, પહેલાં વાઈફને કહો, એને એની ભૂલ છે, એને ના કરવું છે. એટલે બુદ્ધિ ચડી બેસે, એટલે ત્યાં વિનય તૂટ્યો અને ત્યાં પછી રાજીપો તૂટે છે. એ તમને બતાડ્યું, તમે કહો છો મારે છૂટવું છે, વાઈફ સાથે ઝઘડો થયો, એને કહો, એને સુધારો. પછી સમજાવ્યું કે એમને આપણી ભૂલ છે, તોય પણ પાછું કંઈ બુદ્ધિ ચડી બેઠી કે એને કહેતા નથી, મને જ કીધું, હું કંઈ કરું બરું ને, એને સુધારીશ પછી વાત, પહેલાં એને સુધારો પહેલાં. અને ખોટી માને ખોટું મારી પર. હવે એ આધીનતા તૂટી અને ઉપરથી આક્ષેપ મૂકે કે તમે એને સુધારતા નથી, મારી ભૂલો પાડો છો. હવે બુદ્ધિ ચડી બેઠી ને ત્યાં રાજીપો તૂટી જાય. વિનય તૂટ્યો ને ત્યારથી રાજીપો તૂટ્યો. અને રાજીપો ક્યાં હોય? તો કયા પ્રમાણે કરે? તો આજ્ઞા પાડે. તો આજ્ઞા તો 5 છે, પણ છતાંય આ બતાડ્યું હોય કે તમે આવી રીતે ધોઈ નાખો, તો કે ના મને મારી ઉપર ઉપકાર કર્યો, એની ભૂલ જ ના લાગે ફાઇલ 2ની, ના મારી જ ભૂલ, મને બતાડ્યું, મારે છૂટવું છે, મારે ચોખ્ખા થવું છે. તો એ રાજીપો, રાજીપો એટલે 1 પૈસો ભેગો થયો, 2 પૈસા ભેગા થયા, 100 પૈસા ભેગા થાય એટલે રૂપિયો થાય, 1 રૂપિયા પાત્ર થાય. પછી 1 રૂપિયો ભેગો થયો, 2 રૂપિયા ભેગા થાય, 100 રૂપિયા ભેગા થાય એટલે કરુણા. પછી અભેદભાવ હોય, પછી પ્રેમ, પ્રેમ સ્વરૂપ. પછી નિરૂમા નથી કહેતા કે દાદાએ મારી પર કેટલો બધો પ્રેમ દેખાડ્યો, બસ 1 જ રૂપ હોય એવું થઈ ગયું મને. તો કે કરુણા પ્રાપ્ત કરી લીધી નિરૂમાએ, પછી જુદાઈ રહી નહીં. જ્ઞાનીનું નથી પણ પોતાનું આ પરિણામ છે, કરુણાપાત્ર થવું. પોતાનું છે પણ પોતાની સામે પોતે આવો થયો માટે પેલું થર્મોમીટર બતાડે છે 107 ડિગ્રી, અને પોતે આવો થયો માટે થર્મોમીટર બતાડે છે 95. એટલે પોતાનું આજ્ઞા આધારે રાજીપો ઉતરે છે. અને આ રાજીપો એટલે શું? જેમ પેલો ટીચર, પેલો છોકરો સરસ ભણતો હોય ને તો ટીચર એને પેલો પૂછે ને તો વધારે સમજાવે, અને પેલો મજાક કરતો હોય, કામ ભણતો ના હોય, પાછળથી એરો મારતો હોય, સળીઓ કરતો હોય, અને પૂછે પેલું જૂનું હોમવર્ક પહેલાં પતાવી લાય પછી વાત કરજે, ના સમજાવે બરોબર, તો કે કૃપા રાજીપો નથી એમ. એ રાજીપો એટલે આવું કે તમારી તૈયારી છે, મારે છૂટવું છે, તો બહુ રાજી થાય કે લાવ તમને હું છૂટવાના રસ્તા બતાડો. અને તમારી બદલા લેવાની દાનતો હોય તો કે ભાઈ વિતરાગ થઈ ગયા, હવે તમે તમારી મેળે ફોડો. બરોબર છે. અને 1 ઓક્ટોબર 1996ની દાદાવાણીમાં આવે છે, ક્રિયા ઉપર દ્વેષ નહીં રાખવાનો, કરુણા રાખવાની. એટલે એમાં કઈ ક્રિયા ઉપર વાત હશે ને? એટલે એમાં પેલું ચોરની વાત કરે છે કે ચોર ચોરી કરી ગયો અને ત્યારે તમારો અભિપ્રાય આ ચોર છે એ અભિપ્રાય રાખ્યો એટલે દ્વેષ ઉત્પન્ન થયો, અને કે અલૌકિક ભાષામાં તો તારા કર્મનો ઉદય છે અને એના કર્મનો ઉદય છે ને 2 ભેગા થયા, આવો ડિફરન્સ છે. પછી કહે છે કે એની ઉપર દ્વેષ નહીં રાખવાનો અને ક્રિયા ઉપર દ્વેષ નહીં રાખવાનો, કરુણા રાખવાની. ક્રિયા ઉપર એટલે એની ક્રિયા ઉપર, એની ક્રિયાના આધારે એની પર દ્વેષ નહીં રાખવાનો, એની પર કરુણા રાખવાની કે ભાઈ તું આ
અત્યારે કને કેવો વ્યૂ પોઈન્ટ ભેગો થયો, તેને કેવું કર્મ બંધાયો, કેવો કર્મનો ઉદય આવ્યો, તારી અણસમજણથી આજે તું અંદરથી જો છૂટી જવું, અણસમજણ તારી છૂટી જશે તો ચોરીનું કાર્યનો ગુનો પણ નહીં ચોંટે અને આવતા ભાવમાં સેફસાઈડ થઈ જશે. અને જો આત્માનું જ્ઞાન મળે તો કાયમ નહીં સેફસાઈડ થાય. એટલે એની ઉપર કરુણા રાખવાની વાત છે. એ ક્રિયા ઉપર કરુણા નથી, ક્રિયાને કરનાર છે. ક્રિયા ઉપર કરુણા રાખવી, હા. એટલે કરુણા એટલે શું? એ ચોરીની ક્રિયા એટલે એને ચોર ગણે ને લોકો, ચોર ઉપર દ્વેષ થઈ જાય. નહીં, હાથે ઉપાડ્યું એટલે હાથ ઉપર કંઈ દ્વેષ નથી હોતો, એ માલિક ઉપર દ્વેષ હોય કે આ મોહ ચોર પૈસા ઉપાડી ગયો. તો દેહની ક્રિયા એ કંઈ ગુનો, દેહની ઉપર દ્વેષ કરવાનો નથી. દેહનો માલિક છે એની પર દ્વેષ થાય છે. તે માલિકને મેં ચોરી કરી, હા કરી, શું કરી નાખશો? તો એને ક્રિયાનો કરતા થાય છે. એટલે કરતા થનાર ઉપર કરુણા રાખવાની. શું કામ આ ગોટાળામાં પડે છે? તું આવડો મોટો ભગવાન થઈને તારી જાતને બગાડી રહ્યો છે. તો આત્મા થા તો મોક્ષે જઈશ. ત્યાં એને કરુણા રાખવાની છે. જય શ્રી નીતા સિમંદર સિટી, બોલો. હા, નિશ્ચયથી અભિપ્રાય ગયા દાદા કે અને અમારા વ્યવહારના બાકી છે તો એ સમજાવો. તમે શુદ્ધાત્મા થયા કે નીતા રહ્યા? શુદ્ધાત્મા. તો હવે શુદ્ધાત્માને અભિપ્રાય ના હોય, નીતા ના હોય, એ ડિસ્ચાર્જ અભિપ્રાય કહેવાય, વ્યવહારના અભિપ્રાય કહેવાય. તમારા નથી, આના છે. પણ એનાય ચોખ્ખા થવા પડશે. ત્યાં સુધી એને અનુભવની કક્ષા નહીં આવે, એવું કહેવા માગે છે. એટલે તમે સુધા અને તમને લાગે ને હજુ મને તો છૂટતું જ નથી, મારો ધણી બહુ જુઠ્ઠો જ છે, વાતે વાતે મને છેતરે છે, હું તો એનું સાંભળતી જ નથી. હવે હજુ તમને તમને ખોટું લાગતું જ નથી તો તમારો નિશ્ચયનો અભિપ્રાય બગડી ગયેલો કહેવાય. હવે મને જ તમને શંકા જ નથી પડતી કે મારી ભૂલ થાય છે, એમ થાય નીતાને છે, મને નથી, તો તમારો અભિપ્રાય નથી, નીતાનો છે. પણ તમે એમાં સમજ છો એટલે તમારી પહેલાં કચાસ કાઢવી પડશે, પછી તમારી નીકળ્યા પછી આ નીતાની કાઢવી પડશે. અને ચોખ્ખું થશે ત્યારે ડિગ્રી ઊંચી આવશે જ્ઞાનની. એટલે જુદું રહેતો જ, જુદું પહેલું રાખવું પડશે. એટલે આપણે કહે છે ને કે પહેલાં જુદું રહો પછી ઊંધા અભિપ્રાયને છતાં કરો નીતાના. તો બે સ્ટેપ, પહેલું પોતાનું ચોખ્ખું કરો પછી આનું. અને છતાંય ઊંધું જો ચોખ્ખું ના થતું હોય, દોષિત દેખાતો હોય, તો નીતાની પાસે પ્રતિક્રમણ કરાવો. એને આપણે છૂટવું છે કે બંધાવવું છે, મોક્ષે જવું છે કે રખડવું છે, શેના માટે આટલી બધી ભૂલો કાઢો છો કોઈની? અને ભોગવો છો કોણ? તો તમે ભોગવો છો, કેમ બીજાની ભૂલ કાઢો છો? અને એ બીજાની બોલો, આપણો ભોગવટો આપણી ભૂલના દંડરૂપે આવે છે. ત્યારે ભોગવટાને જ્ઞાને કરીને ચોખ્ખો કરતા નથી, આ નિમિત્તને ગુનેગાર જુએ છે, એ ભટકે છે પછી. એટલે સમજણ પાડી પાડીને પાછા ફેરવો. પણ તમે છૂટા પડશો તો પતંગની દોર આપણા હાથમાં આવશે. તમે એકાકાર રહેશો તો તમે પછી જેમ ગુલાટકાય એમ પછી તમે જો લેખા ધોને પડ્યા ભટક્યા પછી.